છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચંદનપુરા ગામની લીલાબેન ભીલને પ્રસ્તુતાનો દુખાવો ઉપડ્યો હતો, જેથી રાતના 4 વાગ્યે દાદા શાંતિ ધોળજી ભીલ રાજપુરા ગામે આશાબહેનને બોલાવવા ગયા. આશાબેન પણ નદીના પાણી ઉતરીને ચંદનપુરા આવી પહોંચ્યા અને 108ને ફોન કરીને બોલાવ્યા, પરંતુ ચંદનપુરા ગામમાં 108 આવી ન હતી. કારણ કે ગામ પહેલાં આવતા લો લેવલ કોઝવે પર પાણી હોય અને કોઝવે પર મોટા ખાડા હોય. 108 સગર્ભ મહિલાને ઘરે પહોંચી હતી, જેને લઈને પ્રસ્તુતાનો દુખાવો ઉપડ્યો હતો અને મહિલાની આશાબહેન સાથે તેના પતિ દાદા દાદી 160 ડગલા કોઝવે ઉપરના પાણીમાંથી પસાર કરી હતી. કોઝવે પર રાતના 4:30 કલાકે દાદા બેટરી મારીને ખાડામાં ન પડે તે રીતે 60 ડગલા પાણીમાંથી દુખાવો પડેલ પ્રસ્તુતાને પસાર કરવામાં આવી હતી અને તે સમયે સગર્ભા હિંમત હારી ગયા, પરંતુ આશાબહેને હિંમત આપી હતી અને કોઝવે આગળના રસ્તે ઊભી રહેલ 108માં બેસાડવામાં આવી. સગર્ભા માતા હજુ 1 કિલોમીટર દૂર આવેલા દવાખાને પહોંચી તે પહેલાં જ સગર્ભા માતાએ બાળકને 108માં જ જન્મ આપ્યો. આઝાદીના વર્ષો બાદ પણ અડધી રાત્રે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, જે કેટલી અંશે યોગ્ય ગણાય. આઝાદીના વર્ષો બાદ પણ અડધી રાત્રે આવી પરિસ્થિતિમાં આદિવાસી ગ્રામજનો જીવી રહ્યા છે તે તંત્રના વિકાસની વારવી વાસ્તવિકતા સાબિત કરે છે. અને અમે રાજપુરા આવ્યા હતા 2 વાગ્યે રાતે ગીરમાં. અમે રાજપુરાથી ચંદનપુરા ગયા, ત્યાં ગઈને 108ને ફોન કર્યો. પછી 108 આવી ગમતે જઈને બેનને ચલાવીને દવાખાનામાં લઈ આવ્યા હતા અને બેનને 108 પર ડિલિવરી થઈ હતી. અમે આ તેના રાજપુરા ગયા એટલે આશાબેનને તેડવા ગયા એટલે નદીની અંદર પાણી હતું એટલે ભાઈ કેમ કે આ તેડે અમે મૂકીને પછી રાજપુરા તે પાણીની અંદર બહુ એમ કે ઉગતું એટલે ચાલતા ગયા અને મેં કહે આશાબેનને પછી તેડી લાવ્યા અને ત્યાર પછી અમે આવ્યા એટલે અમારી નદી ચંદનપુરા નદીની અંદર પાણી વધારે હતું અને ત્યાર પછી 108ને ફોન કર્યો એટલે હા મેં ત્યારે એમ કે 108 ઊભી રહી. પછી અમારી છોકરીને પછી ઘેરે આવ્યા અને સાતના પછી નદી ઉતારી અને 108ની અંદર બેહાડી દીધી. હવે આટલી તકલીફ અમે કરીને અમે 108ની ગાડી મેં અમે લઈ ગયા. ત્યાર પછી એને ત્યાં દવાખાને જતાં જતાં એમ કે મારા છોકરાની છોકરીને જન્મ થઈ ગયો. દિનેશ ગોડ, D9 ન્યૂઝ, નસવાડી. અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.